જો આ હે ને ગાયુંનું ખાવાનું હે, આપણે એટલો દુકાળ પડ્યો તો ન બેટલા આપતા એને, કામ કે આ ઘઉંનું કે લગભગ તો ઘઉંનું જ હોય, આખો ગોદામ ભર્યો અહીંયા. અને એ મશીનમાં કાપકૂટ કરે, ભૂકો કરે, ભૂકો કરે ને પછી ગાયુંને ખવડાવે. લગભગ તો આ ઘઉંનું જ છે, ઘઉંનું. હળે ગુ બધી મકાઈ નથી લાગતી, કઈક બીજું જ લાગે. આપડે ઓલા એડા થોડી આવતી હે, આ વિચાર્યું ગાયું કામ ખાતી હોય. હું દેખાડા તમને ગાયું, જો અંદર જવા દે ને તો મને ખબર નહીં તમે જેટલી. આ બધા હે ને એના ગાયુંના ધારિયા બનાવેલ હે, કેટલા ઊંચું અને ઊંચાઈ હે બહુ જ નહીં. તમને કદાચ ફોનમાં એટલું નહીં દેખાતું હોય ક્લિયર, પણ પતરાના ગોદામ આપણી ચીઢોળના ગુસાહરું બનાવીએ. હા હા, મતા ઢગલા ઢગલા પડ્યા, ગાયું ખાધા રાખે. એની ગાયું બિસાડ્યું નાશ ખાવાનું હે, આપણા નાચી ગદમ ને ખોળ ને મકાઈ ને વેરાયટી નહીં જડતી હોય. આ તો ખર કે ખાણ કે કઈક લાગે એવું ખબર નહીં એમાં હું હોય. આ બધું સ્ટોરેજ કશ બનાવેલો હોય, વરસાદ કે થઈ તો આના માથે ન પડે એવી રીતના. હા એ કદાચ દૂધનું ફિલ્ટર કે થતું હોય. આ ગૌશરો હે, પણ ગાયું તો નથી લાગતું. પંખા તો જો એવડા મોટા મોટા હેલિકોપ્ટર ના એવડા એવડા ફેરે હેઠું જ નીકળું સાણ ને ખાતર વાહિદા પીડ્યા નીકળ્યા. હા વાહ હેઠે ગાયું હાલો જાય જોવા. હા તો વાડી જેવું લાગ્યો ખેતર આપણું. આ જો ગાયું આપણી ગાયું જેવી તો ન હોય, અને શું કહેવાય નીલ ગાય કહેવાય કે હું જો તો બિસારીઓના નંબર લખ્યા કાનમાં પેલા નંબર સોટાડ્યો. હાય સીતારામ, ગુડ મોર્નિંગ, કેમ છે, મજામાં? ગુજરાતી નતા આવડતું? ઠીક લે ખાવા પીવાનું તો નાખે ને લોકો કે નથી નાખતા, ન કે હાલો અમારે વાળીએ ગદમ ને ખળ ને હે આપ્યું તમને, અમારે ઢોળખા હોય જોઈ ખવડાયું. નિશા જાય પાહુ આપ જોઈએ. આઈ હે દૂધ દૂધ માટે કદાચ હોય ખબર નહીં. તડકાડ્યું ઝોલા લે બિસાર્યું, કોઈને બાંધ્યું પણ નહીં ને ખોલે ખોલ્યું. જમ કુડ્યું આ તો બહુ મોટી નો હોય, આખા આખા અલગ અલગ સેક્શન હે. હવે ખબર નહીં નોખ્યું નોખ્યું હું કામ રાખ્યું, આ એટલું અલગથી કેમ હે, ઓલ્યું અલગથી કેમ હે, આણે આણી પલગથી રાખ્યું. આ બિસાડી હા વ્યાણી હોય કે વ્યાવાની હોય જો એટલે અલગ અલગ રાખ્યો હોય. હવે
કોઈ માં હાથ બિસાડ્યું આવવાનું લાગે ભગવાન. આ બધું ગાયું હોય ખાપણીઓ લાગે બધી ગા. કાઉસ ગિવિંગ બર્થ ટુ ધ કાઉ. પોતા બિસારી રેટી રેટી હે કોઈ ધ્યાન રાખવાનું નથી. ઢોર એટલું વ્યાવા ઉપર હે તો હા ફરમા આપણા છે જોવાઈ નથી જેટલું અલગ નથી. અચ્છા જો મોં કાઢી નથી બારણે ખાઈ હાલ પછી અંદર વહી જતી હે તા દેવાઈ જતું હે ખબર નહીં કેવા સારું આ રાખ્યા હોય જવું. આડું દેવાઈ જાય એટલે પછી ઓટોમેટિક સિસ્ટમ હોય કંઈક પણ ટાઈમ ટુ ટાઈમ જ ખાવાનું આખો દેખાવે નજર થી. આ જોવો નાની નાની નાના વાસરડા હે એને અલગથી નોકા નોકા રાખ્યા. નાના વાસરડાનું સેક્શન. હે શું નામ છે તારું? કઈ નામ રાખ્યું નથી? રાખ્યું ગોરી કે રાધા કે જમના કે મીરા કે કઈ નથી રાખ્યું. સોરી મારી પાસે કઈ ખાવાનું નથી. કેટલું ક્યુટ છે. એડા એડા ને કાન વિંધે ને ખા બિસાડા ના. ઇઝરાયલ ના ટ્રેક્ટર દેખાય ગમે નો આપણા ટ્રેક્ટર નો પગે. હેલો કામ નાસ્તા પાણી છે ગા ખાઈ પી લીધા પરિવાર હવે ગા બધા એવડે વાસણા હોય એની નોખા નોખા ઘરમાં રાખ્યા અલગ અલગ બિસારા એકલા એકલા ભેગા રાખતા હતા. જો ન્યુ બોર્ન હે હાવ નાના નાના હોય ને એને અલગથી રૂમ માં રાખ્યા. ઉપર લાઈટ પણ હે છોકરા જન્મે લાઈટ માં રાખે. આજે 9 કિલો ખદાશ છોકરા છોકરાના જે પીવરા આવે બોટલ માં ભરે દવાર માં દેમ છે. રૂમ હે રૂમ ની અંદર આવી રીતના લોઢા ના બનાવેલ છે. એમાં હા નાના નાના જન્મા હોય અત્યારે જ એને આમાં રાખ્યા અલગથી. આ વધારે પવન આવે એટલે કદાચ તમે અવાજ ને સંભળાતો પંખો ના પણ આ પણ નાના વાસરડા છે. કોઈને લેવા આવે તો કીજો આથી ભરાવાને મોકલી દઈએ મેટાડોરમાં. આપણી ગીર ગાયું ને ન પૂગે આ બેઠક પાલટી કરે. આમાં નોખા નોખા ભાગલા લાગે હારા ને ખરાબ ને. આ
કાટા હોય જીભની પાડી જેવી લાગે કાળી. સેક્શન વાઇઝ અલગથી ખુલ્લા રાખી દીધા, ફાયદા રાખે બહાને કઈ નીકળે જે પણ ન હોય. જો કેવી રીતના ખાઈ જમવાનું આવી રીતના નાખ્યો, ઓટોમેટિક ઓલા બેરિયર હોય ખોલતા હોય, મોકા જેટલે એટલે બંધ થઈ જતું હોય, એટલે આખો આ દિન રોજ ખાઈ પણ નહીં ઉઠતા હોય, ટાઈમ ટુ ટાઈમ ખાવા પીવાનું જરૂરતું હોય એને. પંખા તો જો કેવડા મોટા હે, ફોન માં એટલા મોટા નથી દેખાતા, બહુ જ મોટી સાઈઝ ના પંખા હે. આવી રીતના વાહિંદા મશીન થી થાય કચરો આખો મશીન થી વારે લઈએ. ખુલ્લા ઓલામાં બહુ મસ્ત ગૌશોરો હે. આ તો બહુ મોટી નો લાંબી નો હે, હું તો ખાલી હાલવા નીકળતી તો તું આખો સાઈડ થી નીકળી તો મેં કીધું હાલો દેખાડે તમને બધા અહીંયા જ કે ઇઝરાયલ ના ગાયું નો ગૌશોરો કેવો હોય. પંખા ની સાઈઝ તો જુઓ કેવી મોટી છે, હેલિકોપ્ટર ના પંખા કાઢીને લગાવી દીધું ને, જમકું બેન નાખ્યું બેઠ્યું જો આ પાણી ના આવી રીતના રાખી દીધા, પછી આમાં ટેકલી ઓકલી એકલું એકલું પાણી નું હોય, એકલું એકલું જતું હોય, નળી થી ભરાઈ જતું હોય, એ લોકો ટાઈમ ઉપર ખોલતા હતા તો ત્રણ લાગે તારે એકલું પાણી પી લઈએ. વાહિંદા તો જો બહુ આ લોકો ગહડાઈ જાય ગહડાઈ જાય તારે જ કાઢે, ત્યાં સુધી વાહિંદા કાઢતા નહીં હોય મને લાગે. થી પાણી ની હરો હોય ભર્યું આ સાઈડ ખાવાનો, ખાવાનો આજ લાગે ઘઉં નો ભૂકો જ બધા વધ્યું ને આગળ ને ઈસ પડ્યો ઘઉં નો ભૂકો જ નીકળ્યો. હા આ બધું તાજી વ્યાણ લાગે ખબર, દૂધ ભરવા જતી હોય કામ વાળો તો કરતો હોય. હા આખું બેરિયલ છે એટલે અંદર જવાનું નહીં જવા દેતા હોય ખબર નહીં. આ સેક્શન પણ નોખું હે, આ નોખ્યું ગયું રાખ્યું બરોબર. પણ વાહિદા તો જુઓ કેટલું માદણું હોય ભગવાન, બિસાડીઓમાં કે રહેતું હોય. આ નાનીઓ લાગે આખી ખબર નહીં આને કેમ લખી રહેતી હોય. આ ખાલી કરી નાખ્યું આ વાર ક્લીન હે વાહિદા બાહિદા કરી નાખ્યા લગી કોઈ